નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી નગરમાં ઈદ મિલાદના પર્વ નિમિત્તે માર્ગ ઉપર ઘોડાબગી ગાડીઓ પર શણગાર કરી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ધર્મપ્રિય એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ ધર્મના અને દુનિયાના શાંતિના દૂત એવા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદ ઉન નબી તરીકે મનાવવામાં આવે છે. ઇસ્લામિક મહિનાના રબિયુલ અવ્વલની શરૂઆત તારીખે 1-12 દિવસ સુધી બોડેલીના વિવિધ મદ્રેસા તેમજ નગરની મસ્જિદોમાં નાત શરીફ તેમજ કુરાન ખાનીના પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા, જેમાં ઇસ્લામ તેમજ હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાહેબના જીવન અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રોગ્રામો બાદ દુનિયામાં શાંતિ અને અમન માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી. ઈદ મિલાદના પર્વ નિમિત્તે જુલુસ દરમિયાન ઠેર ઠેર પેંડા, મીઠાઈઓ સહિતની નિયાઝ એટલે કે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઈદ મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને જુલુસ દરમિયાન ટ્રાફિકની સમસ્યામાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે બોડેલી પોલીસ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જુલુસ દરમિયાન બોડેલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર DS વાઢેર, PSI RB વસાવા, GV પગી, VS ગાવિત સાથેના પોલીસ કર્મીઓએ ખડે પગે રહી પોલીસ બંદોબસ્ત ગોઠવી સુંદર કામગીરી કરી હતી અને ઈદ મિલાદુન નબીની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પાર પાડી હતી. આજે પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે બોડેલી ખાતે ભવ્ય ભવ્ય જુલુસ કરવામાં આવ્યું, જેના અંદર નિયાઝનું આયોજન કરવામાં આવ્યું. તમામ બોડેલીના નગરજનો માટે નિયાઝનું આયોજન કરેલું હતું. તેના અંદર સૈયદ હસનઅલી બાવા દ્વારા દુઆ ગુજારવામાં આવી, જેમાં હિન્દુસ્તાનના અંદર ચેન, સુકૂન, અમન અને ભાઈચારો બરકરાર રહે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દુઆ ગુજારવામાં આવી. એડવોકેટ મોહસિન મંસૂરી, બોડેલી. આજ રોજ બોડેલીમાં ઈદ મિલાદની ખુશીમાં, ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરની જન્મદિવસની ખુશીમાં બોડેલીની અંદર ખૂબ જ શાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યું છે. તેમજ દરેક જગ્યાએ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે અને નિયાઝને આયોજન પછી અને ખૂબ જ મોટી સંખ્યામાં આ જુલુસ કાઢીને સૈયદી સરકાર હસનઅલી બાવા તરફથી દુઆઓ ગુજારવામાં આવી છે અને દુઆઓમાં દેશની અંદર કોમી એકતા રહે, ભાઈચારો રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી છે.